કડીમાં જય ખોડિયાર મેડિકલ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા જીગ્નેશભાઈ પટેલના મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓને વ્યાજબી ભાવે તેમજ ચોવીસ કલાક દવાઓ મળી રહે છે ત્યારે આ સુવિધા જિગ્નેશભાઈ માટે માથાના દુખાવા સમાન બની છે તેમના આ પ્રયાસના કારણે કડીના કેમિસ્ટ એસોસિએશન દ્વારા હેરાનગતિ કરવામાં આવતા તેમણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેથી જિગ્નેશભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે એ એસોસિએશનના અંદર એ લોકોના એસોસિએશનના રૂલ્સ હશે કે ભાઈ કોઈ વેપરો સભ્ય ના હોય તેમને માલ આપવો નહીં સર્વિસ ના આપવી એ હેતુથી મને માલ પૂરો પડતો નથી માલ મળતો ના હોવાથી મારો ધંધો પડી ભાગ્યો માટે આ પગલું કરવું પડે ફરિયાદમાં તો એવું છે કે અમારો માલ જે બાયકોટ કર્યો આ લોકો એને માલ પૂરો ના પાડતા હોય તો મહેનબાંતને અમારો માલ ચાલુ કરી દે બરાબર અને જે આ અમારે નુકસાન મહિનાથી હેરાન અમે થયા

ત્રણ જણાએ પ્રયત્ન કરીને મારો માલ બંધ કરાવ્યો તો માટે કરોલ અને મહેસાણાથી એ સિવાય મહેસાણામાંથી આ મહેસાણામાં આ લોકો ત્રણ જણા મળીને શંકરભાઈ કાશીરામ પટેલને ધ્યાનમાં રાખીને એમનો એમના દ્વારા મહેસાણાનો માલ બંધ કરાવ્યો હતો અને કલોલમાંથી ચૌધરીભાઈ છે પ્રમુખ એમના દ્વારા

પરંતુ મેડિકલ સ્ટોરમાં હાજર કર્મચારીઓને વીટીવીના પ્રતિનિધિ સમક્ષ ઉત્થત વર્તન કર્યું હતું જ્યારે મહેસાણા સ્થિત ઉત્તર ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ પટેલે પણ બહાર હોવાનું કહી મળવાનો ઇનકાર કર્યો હતો વેપારીઓના સંગઠન માટે બનાવાયેલું એસોસિએશન વેપારીઓને પરેશાન કરવાનું કાર્ય કરે છે જેના કારણે જિજ્ઞેશભાઈ જેવા વેપારીઓને આપઘાતની કોશિશ કરવા મજબૂર થવું પડ્યું છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા